તંગ તંગદીલી બાદ રેપિડ ફોર્સ ખડકાય ફોર્સની ફ્લેગ માર્ચમાં પોલીસ કમિશનર સહિત અધિકારીઓ જોડાયા શહેરમાં પોલીસની ડ્રોન કેમેરાથી સતત લોકો પર નજર સોળ જગ્યાએ દરોડા પાડ્યા શ્રમજીવીઓ સો નંબર પર ફોન કરશે તો પોલીસ અનાજની કીટ અને ફૂડ પેકેટ ઘરે મોકલશે કોરોના ભય અને લોકડાઉન વચ્ચે સુરત શહેર માં છેલ્લા કેટલાક દિવસોથી થી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા સાત પર જ સ્થિર હતી પણ આજે વધુ એક વૃદ્ધ ને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે સડસઠ વર્ષીય વૃદ્ધ માં કોરોનાના લક્ષણ જણાતા તેનો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં કોરોના પોઝિટિવ આવ્યો છે એ સાથે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંક 8 પર પહોંચ્યો છે આ કોરોના પોઝિટિવ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથી જેથી આંતરિક સંક્રમણના કારણે ફેલાયો છે તેને શરદી ખાંસી સહિતના લક્ષણોની ફરિયાદ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો જ્યારે આંતરિક ચેપ હોવાથી તેના સંપર્કમાં આવેલ તેમના પરિવારજનો અન્ય સંબંધીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે

જંતુનાશક દવા છાંટી તમામ જગ્યાએ સેનેટાઈઝ કરાઈ હતી હાલ ચાર શંકાસ્પદના રિપોર્ટ પેન્ડિંગ છે સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ ચાલી રહ્યો છે લોકોની અવરજવર ઓછી થાય તે માટે રામથી ક્લોક પેટ્રોલિંગ કરવા સાથે મહત્વના તમામ નાકાઓ પર બંદોબસ્ત ગોઠવાયો છે શહેરમાં પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે પણ તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે પાંડેસરાના વડોદ ગામથી પોતાના વતન યુપી જવા પગપાળા નીકળેલા આઠસો થી હજાર લોકોને પોલીસે અટકાવ્યા હતા તેના પર આ પોલીસને કહ્યું કે તેમની પાસે જમવાનું કંઈ નથી જેને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે પોલીસે સવાર સુધી રાહ જોવાનું કહેતા જ તેમણે પોલીસ પર પથ્થરમારો ચાલુ કર્યો હતો પોલીસના જવાનો ભારે મુશ્કેલીથી જીવ બચાવીને ભાગ્યા જીવ બચાવવામાં સફળ રહ્યા હતા અને જીપની પાછળ છંતાઈ ગયા હતા

પાંચ હજાર લોકો માટે બે ટંક ના જમવાની પણ વ્યવસ્થા કરી છે એ સિવાય તેમના રૂમને ને સેનેટાઈઝ કરાઈ રહ્યા છે કોઈનાથી પણ મકાન માલિક ભાડું નથી માંગી રહ્યા તેમ છતાં તેઓ વતન જવા માંગે છે લગભગ દસ સાડે દસ વાગ્યા વચ્ચે અહીંયા લોકોના ટોલા ભેગા થઈ ગયા હતા અને એમને ફક્ત એક જીદ હતી કે એમને તેમના નેટિવ પ્લેસ જવાનું છે અને તમામ લોકો જે મોસ્ટ ઓફ દેમ વર ફ્રોમ યુપી એન્ડ એમપી ઓર પરપ્રાંતિય લોકો હતા એમને લોકોની એ બાબત હતી કે એમને એમનું માનવું હતું કે અમને કયાંથી પણ ટ્રાન્સપોર્ટેશન મળી જશે અને અમે અમારે ગામ જવાનું છે પોલીસ દ્વારા એમને સમજાવટ કરવાનું પ્રયાસ કરવામાં આવેલ હતું કે અહીંયા તેમને કોઈ પણ રીતે અસુવિધા નથી થવાની એડમિનિસ્ટ્રેશન તેમની રીતે ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે કે તેમને ખાવાની અને રહેવાની સુવિધા અહીંયા થઈ જાવે અને તમામ લોકો માટે એસએમસી અને કલેક્ટરેટ ઓફિસ પ્રયાસરત છે પરંતુ એમને લોકો દ્વારા સમજાવટ પણ માન્યા નથી અને ઓલ ઓફ એ સડન એ પોલીસ પર સ્ટોન પેલ્ટિંગ સ્ટાર્ટ કરી દીધી હતી પોલીસના જે પણ વ્હીકલ હતા એમ પર ભરપૂર સ્ટોન પેલ્ટિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસ વ્હીકલ ડેમેજ થયા હતા અને અમારા કઈ કર્મચારીને ઈજા સામાનની ઈજા પણ થઈ હતી આ પછી પોલીસ આ પરિસ્થિતિ જે બેકાબુ બનતા એમને કાબૂમાં લાવવા માટે અશ્રુગેસ અમારી દ્વારા છોડવામાં આવ્યા હતા અને ચાર હેન્ડ ગ્રેનેડ અને છબ્બીસ જે ટીયર ગેસ સેલ હતા ટોટલ થર્ટી કે આસપાસ અમે અશ્રુગેસ છોડ્યા હતા અને આ પછી અત્યારે પરિસ્થિતિ

લોકડાઉન અંતર્ગત આવાસમાં રહેતા પર પરપ્રાંતિયો દ્વારા વતન જવાની તૈયારી કરી રહ્યા હોવાથી તેનું પોતાનું રહેણાંક ન છોડવા માટે સમજાવવા જનાર પોલીસ પર પથ્થરમારો થતા ઘર્ષણ બાદ આજે આરએફની ટીમ સાથે પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યો જેમાં રેપિડ એક્શન ફોર્સ ઉપરાંત પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ દ્વારા વડોદગામ કમેલા ચોક વિસ્તાર અને આવાસ વિસ્તારમાં રહેતા પર પ્રાંતિઓને તેમની સલામતીને ધ્યાનમાં લઈ પોતાનું રહેણાંક ન છોડવા માટે માઈક એનાઉન્સ કરવામાં આવ્યું આ ફ્લેગ માર્ચ પહેલા શહેર પોલીસ કમિશનર વડોદગામ ખાતે પહોંચ્યા હતા ગતરો સાંજે બનેલી ઘટનાનો તાગ મેળવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં રાઉન્ડ લગાવ્યો હતો પથ્થરમારાની ઘટના ને ત્યારબાદની સ્થિતિ બાબતે સ્થળ પર હાજર રહેલ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા

જારે ગત્રોસી ક્રાઇમ બ્રાંચે પણ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરૂ કર્યું આ ઉપરાંત બે દિવસ પહેલા પોલીસ દ્વારા જે વિસ્તારમાં લોકોના ટોળે નજરે પડે તેને કેમેરામાં કેદ કરી સુરત પોલીસના ફેસબુક પેજ અને ટ્વિટર પર ફોટા અપલોડ કરવાનું આહવાન કર્યું જે અંતર્ગત પોલીસને સોશિયલ મીડિયાથી પંદરથી વધુ ફોટા મળ્યા છે તેના આધારે તપાસ કરી ચાર ફરિયાદ નોંધી હતી દેશની તમામ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર સુરત પાલિકામાં વિડીયો લોકડાઉન વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે આ પ્રકારે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં તમામ એકસો સોળ કોર્પોરેટરો જોડાયા હતા સુરત પાલિકામાં માસિક સામાન્ય સભા યોજાતી હોય છે જેમાં શહેરના વિકાસના અને વ્યવસ્થાના કામ પર ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવતી હોય છે પરંતુ વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું કહેવામાં આવ્યું છે જેથી આ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના ભાગરૂપે સુરત પાલિકાની સામાન્ય સભા વિડિયો કોન્ફરન્સથી યોજવાનું નક્કી કરતા આજે પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર વિડિયો કોન્ફરન્સથી સામાન્ય સભા યોજાઈ હતી તેમાં શહેરના તમામ એકસો સોળ કોર્પોરેટરો જોડાયા હતા અને કોરોનાના હાહાકાર વચ્ચે જરૂરી કામની ચર્ચા કરવામાં આવી હતી કોરોના વાયરસને લઈને દેશભરમાં લોકડાઉન છે જેને લઈને કેટલાક લોકો પાસે હજુ પણ જીવન જરૂરિયાત માટે કરિયાણાનો સામાન નથી આવા લોકો હવે ફિકર કરવાની જરૂર નથી માત્ર સુરત પોલીસને સો નંબર પર કોલ કરવાનો રહેશે એટલે તમારા ઘરે આવી અનાજ સહિતની સામગ્રીની કિટ કે ફૂડ પેકેટ આપી જશે આ યોજના સરકારની છે ને પાલિકા પોલીસ અને કલેક્ટરે સંકલન કરી આવા સંકટના સમયે લોકોને જીવન જરૂરિયાત માટે ને ફૂડ પેકેટ પૂરું પાડશે પોલીસે જણાવ્યું કે 100 નંબર પરથી આવો કોલ આવે એટલે પહેલા પાલિકાને જાણ કરીએ છીએ જે જગ્યા પરથી ફૂડ પેકેટ અને અનાજની કિટ માટેનો કોલ આવ્યો હોય તેની નજીકની કોઈ સામાજિક સંસ્થા કે પછી પોલીસ જાતે કે પાલિકા તે પહોંચ સુ કરે છે ટૂંકમાં કોઈને પણ મુશ્કેલી ન પડે તે માટે આ સરકારી યોજના શરૂ કરી છે આ સિવાય પોલીસ રખડતા કૂતરાઓને બિસ્કિટ અને કબૂતરને ચણ આપી હાલની ગંભીર સ્થિતિમાં માનવતા મહેકાવી રહી છે એસસીપી જે કે પંડ્યાએ જણાવ્યું કે પોલીસ કંટ્રોલ રૂમમાં માં સો નંબર પર કરિયાણુ અને ફૂડ પેકેટની જરૂર હોય તેવા લોકોના કોલ આવે તો અમે પાલિકાને કલેક્ટર સાથે સંકલન કરી જરૂરિયાતમંદોની મદદ પહોંચાડીએ છીએ આ સિવાય પોલીસ ફૂડ પેકેટ અને અનાજની કીટનું પણ વિતરણ કરે છે સમગ્ર શહેરમાં લોકડાઉનની સ્થિતિ છે અને શહેરીજનોને તંત્ર દ્વારા ફરજિયાતપણે પોતપોતાના ઘરમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે સરકારી તંત્ર દ્વારા લોકોને કોરોનાથી બચાવવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પોલીસ અને રેપિડ એક્શન ફોર્સને પણ તૈનાત કરી દેવામાં આવી હોવા છતાં પણ શહેરના કેટલાક લોકો દ્વારા લોકડાઉનનો ભંગ કરી ખુલ્લેઆમ શહેરમાં ફરી રહ્યા છે આવા લોકોથી શહેર પોલીસના જવાનો અને અધિકારીઓ પણ પરેશાન છે

લોકડાઉન નો ભંગ ન કરી લોકો પોતાના ઘરમાં બેસે તેમ છતાં લોકો રસ્તા પર ફરી રહ્યા હોવાથી પોલીસ ની મુશ્કેલી માં વધારો થઈ રહ્યો છે પોલીસ દ્વારા શહેરો ને વિનંતી કરવામાં આવી છે કે જે લોકો લોકડાઉન નો ચુસ્ત અમલ કરે શનિવારે રાત્રે આઇસોલેશન વોર્ડમાંથી બે પોઝિટિવ દર્દીઓને કંઈ પણ કહ્યા વગર ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરી દેવાયા ત્યારબાદ લોકમારી કર્મચારીઓ રવાના થઈ ગયા હતા બંને દર્દીઓને બાર કલાક સુધી પાણી પણ ન મળતા એક દર્દીએ પરિચિત વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો ત્યારબાદ તેમણે આરોગ્ય મંત્રીને ફરિયાદ કર્યા બાદ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી પોઝિટિવ દર્દીઓને રાત્રિ દરમિયાન પાણી પણ ન મળ્યું નાનપુરા વિસ્તારમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય યુવક નાનપુરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા છેલ્લા દસ દિવસથી તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા શનિવારે રાત્રે તેમને તેમજ તેમની સાથે દાખલ રાંદેરના અને દુબઈનો પ્રવાસ કરીને આવેલ પોઝિટિવ દર્દીને ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા કોરોના વાયરસના એકવીસ દિવસના લોકડાઉન ના કારણે લોકો ઘરમાં કંટાળવા લાગ્યા છે જેના કારણે લોકો પોતાને વ્યસ્ત રાખવાના જુદા જુદા કામ શોધી રહ્યા છે જ્યારે બાળકો દ્વારા ઘરમાં બેસીને રમત રમી શકાય તેવી રમતો રમવામાં આવી રહી છે આ લોકડાઉનના સમયમાં શહેરના કેટલાક વિસ્તારમાં ઉતરાયણ જેવો માહોલ જોવા મળ્યો લોકો એ પતંગ ચગાવીને મજા માણી રહ્યા છે વડોદરા બાદ સુરતવાસીઓએ પણ કંટાળો દૂર કરવાનો અનોખો ખીમ્યો શોધી કાઢ્યો છે આડાછણ સલાબતપુરા ભાગળ સહિતના વિસ્તારમાં સોસાયટીના લોકો સવારના સમયે પતંગ ચગાવી ફ્રેશ થઈ રહ્યા છે દરેક જણ પોતાના ધાબે જોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે છે વગર ઉત્તરાયણે સોસાયટીના લોકો પણ કંટાળો દૂર કરવા પતંગબાજી કરવા લાગ્યા છે તેમજ આ પતંગબાજી સાથે લોકડાઉનનો પણ સમય પસાર થઈ રહ્યો છે શહેરમાં લોકડાઉન દરમિયાન પાલિકા તંત્રની સાથે સામાજિક વૈશ્વિક મહામારીના વાયરસને લઈ કેટલીક સામાજિક સંસ્થાઓ શ્રમજીવી અને નિરાધાર લોકોની મદદ કરવા આગળ આવી છે જીવલેણ કોરોના વાયરસને ચલતે શહેરમાં લોકડાઉન છે તેના કારણે ગરીબ શ્રમજીવી પરિવારોના જીવન પર રીત સરબ્રેક લાગી છે આ સંકટના સમયે સાબરીનગર નજીક ફૂલવાડી ખાતે રહેતા ગરીબ પરિવારોને સેવાભાવી એનએસ ડેવલપર્સ દ્વારા સતત બે દિવસથી ત્રણસો પરિવારોને અનાજની કીટ વિતરણ કરી મદદ કરવામાં આવી આ સહાયના પગલે કોરોનાના કારણે થયેલ લોકડાઉનના સમયમાં શ્રમજીવી પરિવારોનો થોડો ગુજારો થઈ શકે અને તેમને ભૂખ્યા ન રહેવું પડે તે આશયથી આ સંસ્થા દ્વારા સેવા કરવામાં આવી રહી છે આ સમયમાં જે રોગચાળો ફેલાઈ રહ્યો છે કોવિડ નાઇન્ટીનો એના માટે ગરીબોના ખાવાનું મળતું નથી સવાર સાંજ એ માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં આ બસો કીટનું વિતરણ કરવામાં આવે છે કાલે પણ સો કીટનું વિતરણ કર્યું છે એ દ્વારા ગરીબો માટે એક મહિના સુધીનું ખાવાનું ચાલતું રહેશે કીટમાં અમે ચોખા મૂક્યા છે ઘઉં મૂક્યા છે લોટ મૂક્યો છે તેલ મૂક્યો છે દાળ મૂકી છે ને અન્ય સામગ્રી પણ મૂકેલી છે હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય દેશ વિદેશ મુખ્ય સમાચાર ભાવનગર ના મોટા ખૂંટવડા માં કોરોના ના કારણે એક મહિલા મોત વધુ 5 કેસ નોંધાયા અમદાવાદમાં બે વૃદ્ધો એ સારવાર બાદ કોરોના સામે જંગ જીત્યો કોરોના ના કારણે ધોરણ 10 12 ના પરિણામો મોડા જાહેર થશે પેપર ચેકિંગ ની કામગીરી બંધ દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની ગ્રસ્ત લોકો ની સંખ્યા 1202 પર પહોંચી અમેરિકામાં એક જ દિવસમાં પાંચસો અઢાર લોકોના કોરોનાના કારણે મોત થતા હાહાકાર આ તમામ સમાચારો વિગતે જોઈશું હમણાં એક વિરામ નમસ્કાર વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે ભાવનગર શહેર જિલ્લામાં કોરોનાનો કોપ વધતો જાય છે ભાવનગર જિલ્લાના જેસર નજીક આવેલ મોટા ખૂંટવડા ગામની પિસ્તાલીસ વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત થયું હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે આ મહિલાને કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યા બાદ તેને પ્રાથમિક સારવાર ચાલુ કરવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું મોટા કુટવડાની આ મહિલાના મોત સાથે રાજ્યમાં કોરોનાના કારણે મરનારની સંખ્યા છ થઈ ગઈ છે અગાઉ ભાવનગર અને સુરતમાં એક એક અને અમદાવાદમાં કુલ ત્રણ દર્દીઓના મોત થયા હતા ભાવનગરમાં ધીમે ધીમે કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે આજે કોરોનાને લઈને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા ભાવનગરમાં એક બે નહીં પરંતુ સીધા પાંચ દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ભાવનગરમાં એક સાથે પાંચ કોરોનાના નવા કેસ આવતા હાહાકાર મચ્યો છે ભાવનગરના વડવા રાણીકા જેવા ગીચ વિસ્તારમાં કેસ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે વાયરસ દિવસે ને દિવસે ગુજરાત ને પોતાના ભરડામાં લઈ રહ્યો છે તેના કારણે ગુજરાતમાં છ લોકોના મોત થયા છે તો કુલ પોઝિટિવ આંકડો ઓગણ થઈ ગયો છે એવામાં અમદાવાદથી કોરોના વાયરસ ને લઈ સારા સમાચાર આવ્યા છે અમદાવાદમાં સાઠ વર્ષથી કે ગઈકાલે અમદાવાદની એક યુવતી પણ સ્વસ્થ થઈને ઘરે જતી રહી છે રવિવારે વાયરસની મહિલા દર્દી સ્વસ્થ થઈ જતાં તેને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી આજે વધુ બે દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે

પણ હવે પછીનો સમય અમદાવાદ માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો છે ક્વોરન્ટાઇન લોકોનો ઇન્ક્યુબેશન પિરિયડ પૂરો થતો હોવાથી આઠ જ સંવેદનશીલ હોવાથી લોકોને ઘરથી બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં કોરોના વાયરસના તાંડવ વચ્ચે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે હાલ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે એક માઠા સમાચાર છે જેના કારણે ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષાના પરિણામમાં મોડું થઈ શકે છે ગાંધીનગરથી શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય મુજબ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બોર્ડની પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની કામગીરી કરવામાં આવી છે માહિતી અનુસાર રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ ડીએસ પટેલે પરિપત્ર જાહેર કરી મૂલ્યાંકન કેન્દ્રના નિયામકને આ નિર્ણય અંગે જાણકારી આપી છે અગાઉ એકવીસ ત્રણ વીસ થી એકત્રીસ ત્રણ વીસ સુધી બોર્ડના પેપરની મૂલ્યાંકનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે એ સાથે જ મૂલ્યાંકન કેન્દ્રો બંધ રાખી કેન્દ્રો પર પણ આગ પાણી ઉદય વગેરેથી કોઈ નુકસાન ન થાય તેવું ધ્યાન રાખવું જરૂરી પોલીસ પ્રોટેક્શન પણ રાખવાનો આદેશ આપ્યો છે વાયરસના વધતા પ્રકોપના કારણે સરકાર શક્યવા દરેક પ્રયાસ કરવા માટે લાગી ગઈ છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કહ્યા પ્રમાણે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને સ્થાનિક નિર્માતાઓ સાથે મળીને આગામી બે મહિનામાં ત્રીસ હજાર વેન્ટિલેટર બનાવવા માટે કહેવામાં આવ્યું છે નોઈડાના એગવા હેલ્થકેરને એક મહિનામાં દસ હજાર વેન્ટિલેટર બનાવવાનું કહેવાયું છે ત્યાંથી એપ્રિલના બીજા સપ્તાહમાં સપ્લાય થવાની આશા છે

પ્રિયંકા ગાંધીએ મજૂરો પર સેનેટાઇઝનો સ્પ્રેનો છંટકાવ કર રહેલા લોકો માટે વાંધો ઉઠાવતું ટ્વીટ કર્યું હતું કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેને શેર કરતા વાંધો ઉઠાવી તેને અમાનવીય ગણાવ્યું હતું યુપી સરકારને અપીલ છે કે આપણે બધા મળીને આ કોરોના વાયરસના આજે ત્રેપન નવા કેસ સામે આવ્યા છે બે થયા છે સરકારના આંકડાઓમાં હાલ સંક્રમિતોની સંખ્યા બારસો બે થઈ ગઈ છે જેનાથી પંચાણું સ્વસ્થ થઈ ગયા છે

દુનિયાભરના એકસો પંચાણું દેશોમાં ફેલાઈ ચૂકેલ કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો આ વાયરસથી અત્યાર સુધીમાં તેત્રીસ હજાર નવસો ત્રાણું લોકોના મોત થયા છે સાત લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ગયા છે એક લાખ એકાવન હજારથી વધુ સ્વસ્થ થઈ ચૂક્યા છે યુરોપમાં ઇટલી અને ફ્રાન્સ સૌથી વધુ પ્રભાવિત છે રવિવારે ઇટલીમાં સાતસો છપ્પન અને સ્પેનમાં આઠસો એકવીસ લોકોના મોત થઈ ગયા અમેરિકામાં ચોવીસ કલાકમાં પાંચસો અઢાર લોકોના મોત નિપજ્યા દેશમાં સૌથી વધુ પ્રભાવિત ન્યુયોર્કમાં મોતનો આંક એક હજારથી વધુ થઈ ગયો છે બીજી બાજુ બ્રિટનના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર જેની હેરીઝે રવિવારે માહિતી આપી છે કે દેશમાં કોરોના બીજા ફેઝમાં છે અહીં છ મહિનાનું લોકડાઉન લગાવવામાં આવી શકે છે જર્મનીમાં બાસઠ લોકો સંક્રમિત છે જ્યારે મરનારની સંખ્યા પાંચસો થઈ છે અમેરિકામાં ચોવીસ કલાકમાં પાંચસો લોકોના મોત થયા છે વર્લ્ડ રૂમીટરના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી બે હજાર ચારસો ચોર્યાસી લોકોના મોત થઈ ચૂક્યા છે અને એક લાખ બેતાલીસ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અમેરિકાના ન્યુયોર્કમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે જે ચોવીસ કલાકમાં સંક્રમણના બોતેરસો નવા કેસ સામે આવ્યા છે આ સાથે જ સંક્રમિતોની સંખ્યા ઓગણસાઠ હજારથી વધુ થઈ ગઈ છે જેમાં માત્ર ન્યૂયોર્ક સિટીમાં તેત્રીસ કેસ છે ટ્રમ્પે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પહેલી જૂનથી અમેરિકામાં સ્થિતિ સુધરશે તેમણે દાવો કર્યો છે કે મેલેરિયાની દવા ક્વીન કોરોનાની સારવાર માટે કારગત સાબિત થઈ છે સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્કમાં દર્દીઓને આ દવા આપવામાં આવી રહી છે અમને આના સારા પરિણામ મળવાની આશા છે સાથે જ અમેરિકાના સંક્રમક રોગ નિષ્ણાંત એન્થની ફોસીએ જણાવ્યું કે અમેરિકામાં સ્થિતિ વધુ ખરાબ બની શકે છે હાલ દેશમાં એકથી બે લાખ લોકોના મોત થઈ શકે છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે આગામી બે સપ્તાહમાં મોતનો આંકડો જોર પકડશે સાથે જ કહ્યું કે દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ ત્રીસ એપ્રિલ સુધી લાગુ રહેશે અને હવે સમાચારોના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના દર્દીઓનો આ કાંઠ પર પહોંચ્યો વડોદ વતન જતા પોલીસે રોકતા પોલીસ પર પથ્થર મારો વડોદ ગામમાં બાદ રેપિડ ફોર્સ ખડકાય ફોર્સની ફ્લેગ માર્ચમાં પોલીસ કમિશનર સહિત અધિકારીઓ જોડાયા શહેરમાં પોલીસની ડ્રોન કેમેરાથી સતત લોકો પર નજર સોળ સ્થળે દરોડા પાડ્યા શ્રમજીવીઓ સો નંબર પર ફોન કરશે તો પોલીસ અને ફૂડ પેકેટ ઘરે મોકલશે અને કોરોનાના ભય અને લોકડાઉન વચ્ચે લોકો બેદરકાર ડોક્ટરની ફાઇલ અને આવશ્યક સેવાના બોર્ડ લગાવી પરિવારજનો સાથે ફરી રહ્યા છે આ હતા સુધીના રિયલ સમાચાર નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર